જય સચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં સ્થૂળ દોષોને રાખ્યા છે પ્રયોગમાં, અને એ પ્રયોગથી નિશ્ચયથી રહેતા એ બધા જ સ્થૂળ દોષો પ્રકાશમાન થશે. આપણી અંતરાત્મા દશામાં આપણે એને જોઈ લેવાના છે પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં, અને એના પ્રતિક્રમણ કરતા જઈએ, એના બોજામાંથી છૂટતા જઈએ, એટલો વ્યવહાર આપણો ચોખ્ખો થતો જશે. હવે નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહારને ચોખ્ખો કરવાનો જ ધ્યેય છે, એ આપણે ક્રિયા સ્વરૂપે નથી, પણ નિશ્ચય પ્રાપ્ત થયો છે એટલે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી આપણે એ ચોખ્ખું કરતા રહીએ છીએ. આજે સવારે અહીંયા બેઠા હતા તો એક મશરો વારે વારે કરડ્યા કરતો હતો, તો હવે કામ કરતા હોય કે બીજી કરતા હોય ને કશું એવું હોય એટલે એટલું બધું અંદર લાવી નાખે ને એક ધક્કો મારી દે, પછી જો વધારે જાગૃતિ નહીં રહે તો ચંપાઈ જાય. પણ કહેવાનું શું કે આવા સંજોગ આવે છે એ બતાડે છે કે અંદર હજી એ વૃત્તિઓ સ્થૂળ દોષોની રહેલી છે, કે જે આવા સ્થૂળ દોષો આપણી પાસેથી કરાવે એવા સંજોગો પણ આવે છે. નહીં તો બધા બેસેલા હોય એક જ જણ બૂમ પાડે, મચ્છર બહુ છે મચ્છર બહુ છે. આ તો એક દાખલો બન્યો એટલે મેં કીધું આપ શેર કરીએ, પણ આવી રીતે એટલે આપણા આચરણથી જે સામાન્ય દુઃખ થાય છે, કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ થાય કે હવે આપણને પોસાય નહીં, કારણ કે આપણે મોક્ષે જવું છે, આપણો મોક્ષ થઈ ગયો છે ને આપણે મોક્ષે જવું છે, એટલે આપણે આ વ્યવહારને મુક્ત કરવાનો છે. નામરૂપી વ્યવહાર જે આપણી જોડે લાગેલો છે, હવે એ આપણે જો એવી રીતે જાગૃતિ પૂર્વક રહેતા હોય ને તો આપણી આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણને જોતા એ લોકોને જાગૃતિ છે જે આવશે, કારણ કે જોઈને જ શીખાય અને એ ક્રિયાનો ભાગ નથી, આપણો અંદર જીવતો ભાગ પણ હાજર છે જાગૃતિ પૂર્વક અંતરાત્મા દશાનો, એટલે એ રીતે. અને બીજું વાણી માટે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે, બધા આપણે અનુભવ કરીએ છીએ. ખાસ કરીને હમણાં આપણે બહારની વાણીનો ભાગ લીધો છે, આજ લગી કશે આપણે કાચે પડ્યા નથી અને કોઈને પાકા થવા દીધા નથી, હું જ પાકો છું કરીને, એટલે જે વાણીના આગ લગીના બધા દોષો થયેલા છે ને આજે પણ કદાચ એવા સંજોગ આવતા હોય તો આપણે જાણવું કે અંદર એક કારણ છે પડેલું કે જે એવા સંજોગો લાવે છે ને આપણી વાણી એવી બહાર ઉચ્ચારણ કરાવે છે. તો આ રીતે આપણે આખા દિવસમાં મહાત્માઓને ખાસ વિનંતી કે તમારો જે નાનો સરખો પણ અનુભવ હોય ને તો પ્લીઝ શેર કરો. આમાં કંઈ આપણે ઉઘાડા પડતા નથી, ઉઘાડા તો હું સિદ્ધાંતમાં છું થઈ ગયેલા છે, પણ આ નામધારીના વ્યવહાર જોડે આપણે જે જાગૃતિ પૂર્વકનો આખો સ્વાધ્યાય અને જે આખી કહે ને શુદ્ધિકરણનો પ્રોસેસ થાય છે ને એ સામાના માટે કે એ થતું હોય છે ને પ્રતિક્રમણ ચુકાઈ જતા હોય, પણ સામાન્ય આપણે જાણીએ કે આવી રીતે એમણે પ્રતિક્રમણ કર્યા તો આપણે પણ એ જાગૃતિમાં આવે છે અને આપણી એ ક્રિયા થવા માંડે છે. એટલે આપણે કરતા નથી પણ એ જાગૃતિ કરાવે, તેમાં બીજાની જાગૃતિ અનુભવ સ્વરૂપે જે આપણે પ્રાપ્ત થાય કે આપણી જાગૃતિમાં ઉમેરો થાય છે અને એ શુદ્ધિકરણની પ્રક્રિયા થાય, એટલે જબરજસ્ત એનો લાભ મળશે. આખા દિવસના બાકીના પ્રોગ્રામમાં